આગામી 13 ઓક્ટોબરે ભુજમાં ભાજપની ગૌરવ વિકાસ યાત્રા આવી રહી છે ત્યારે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ આ વિકાસના ઉત્સવને વધાવવા માટે સૌ ભુજવાસીઓને અપીલ કરી હતી. કેન્દ્રીય કક્ષાએથી ગૃહમંત્રી હંસરાજ આહિર, અનુરાગ ઠાકુર તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિતના નેતાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યારે વિકાસના ગૌરવ ગુણ ગાવા નીમાબેન આચાર્યએ અપીલ કરી હતી. હું છું ગુજરાત, હું છું વિકાસ. આ સંદેશો લઈને ગુજરાત ગૌરવ યાત્રા ભુજ મધ્યે પધારી રહી છે અને આ યાત્રા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને યુવા નેતૃત્વ અમારું એ દેશનું યુવા નેતૃત્વ એવા અનુરાગ ઠાકુર કે જેઓ રાજ્યસભાના સભ્ય પણ છે અને પૂર્વ બીસીસીના ચેરમેન, ક્રિકેટ જગતના બાદશાહ એવા અનુરાગજી પણ આવી રહ્યા છે અને સાથે સાથે કેન્દ્ર સરકારમાંથી અમારા હોમ મિનિસ્ટર શ્રી હંસરાજજી આહિર પણ પધારી રહ્યા છે. તો આવી આ રથયાત્રા ગુજરાતનું ગૌરવ લઈને અહીંયા આવી રહી છે ત્યારે જે રીતે રાજ્યનો વિકાસની સાથે આપણા ભુજનો વિકાસ કરોડોના ખર્ચે કરવામાં આવ્યો છે ત્યારે આ યાત્રામાં આવી રહેલા આપણું સૌ રાજકીય નેતૃત્વ એને આપણે અભિવાદન કરીએ. આ રથનું આપણે ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કરીએ અને મોટી સંખ્યામાં ભુજ મત વિસ્તારના તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહે અને આપણે એમનો આભાર પણ માનીએ કે આપણા વિસ્તારના વિકાસ માટે, આપણા વિસ્તારની સમસ્યાઓ હલ કરવા માટે ખૂબ જહેમત ઉપાડીને કરોડો રૂપિયાનું બજેટ આપણને ફાળવ્યું છે. આ કાર્યક્રમ આપણે પ્રિન્સ રેસિડેન્સીની સામે મિરઝાપુર રોડ ઉપર મેદાનની અંદર રાખવામાં આવ્યો છે અને આખા સાંજનો આપણે 8 વાગ્યાનો સમય આ કાર્યક્રમનો રાખવામાં આવ્યો છે. રથ આપણે આંગણે 8 વાગે પધારશે અને સાથે સાથે આપણે કલ્ચરલ પ્રોગ્રામ અને સંગીતનો કાર્યક્રમ પણ આપ્યો છે કારણ કે આ વિકાસને આપણે ઉત્સવ તરીકે મનાવી રહ્યા છીએ અને એટલા માટે જ આપણે ખૂબ ધામધૂમથી આ અભિવાદન સમારોહ આપણે કરીએ.